નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યુવાનો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર યુવાનોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરતું આવ્યું છે. કેન્દ્ર દ્વારા સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વધુ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલા અને સંસ્કૃતિ આધારિત પ્રવૃત્તિઓમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લોકનૃત્ય, એક પાત્ર અભિનય, દેશભક્તિ ગીતો સહિતની કૃતિઓ ભાગ લેનાર યુવાનોએ રજૂ કરી હતી. જય સ્વામિનારાયણ. આજરોજ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અલગ અલગ કાર્યક્રમો જે યુવાનોની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે તેને બહાર લાવવાનું ઉમદા કાર્ય નારી સુરક્ષા તેમજ આપણે વર્ષા મેડમ આ બંને કરી રહ્યા છે. તો તેમની સાથે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખંભે ખંભા મિલાવી અને બાળકોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે ડાન્સ, તો ડાન્સ એ કલ્ચર પ્રોગ્રામ કે જેની અંદર બાળકો દ્વારા કંઈક શિખામણ મળે એવા પ્રોગ્રામ કરવામાં આવ્યા. દેશભક્તિ ગીત એની અંદર પણ સરસ એવા બાળકોએ પરફોર્મન્સ આપ્યું. પણ એક સમયે જે યુવાનનો પ્રોગ્રામ હોવા છતાં એવું લાગતું હતું કે આ તો નાના નાના બાળકો અને કલાકારો કાર્ય કરી રહ્યા હોય, એ ભાગરૂપે અત્યારે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આવો પ્રોગ્રામ કર્યો અને આવા પ્રોગ્રામથી ઘણા બધા સામાજિક દ્રષ્ટિએ રાષ્ટ્રકક્ષાએ પણ બાળકો પરફોર્મન્સ કરે એવી અભિલાષા અસ્તુ. જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર નવસારી, આજ રોજ 12 તારીખો નેહરુ યુવા કેન્દ્ર નવસારીને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓર તપસ્યા નારી સેવા સમિતિ ટ્રસ્ટ કે સાથ એક સંયુક્ત કાર્યક્રમ કા આયોજન કિયા. इस कार्यक्रम का नाम है कला एवं सांस्कृतिक कार्यक्रम. इस कार्यक्रम में हमने जिला से अलग अलग क्षेत्र से लोगों को बुलाया और उनके साथ उनका सांस्कृतिक कार्यक्रम किया. जो बच्चों में आजकल हिडन टैलेंट होता है वो लोगों के पास दिखा नहीं पाते, तो उनके लिए आज हमने एक प्लेटफॉर्म दिया. जैसा कि कहा जाता है कि हमारे देश में हजारों साल पुरानी संस्कृति है, तो उसी संस्कृति को सेलिब्रेट करने के लिए ये छोटा सा कार्यक्रम रखा गया और इस बात को फिर से सिद्ध करा गया कि सा प्रथम सांस्कृतिक विश्वरा, कि हमारे देश की संस्कृति सबसे पुरानी और सबसे सुप्रीम है. धन्यवाद. ब्यूरो रिपोर्ट, एनटीसी न्यूज़, नवसारी.